वंदे मातरम बाळको, आजनो आपणो विषय छे गणित। तो बधा तमारा गणितना पाठ्यपुस्तकमां 42 નંબરનું પેજ ખોલજો। જો બાળકો આ છે પાના નંબર 42, તમે જોઈ શકો છો। હવે અહીં લખ્યું છે ક્લાસ વર્ક, એટલે તમારે બધાએ મારી સાથે પાના નંબર 42 ભણવાનું છે। પણ તે પહેલાં અહીં આપેલી સૂચનાને વાંચે। અંક 5, 7, 57 બોલો અને લખો। આજે આપણે અંક શીખવાનું છે 5, 7, 57। બાળકો તમે 5, 7, 57 શીખો તે પહેલાં આપણે પાછળની જેટલા અંક આપણે શીખ્યા છે તે આપણે બોલી જઈએ। 5, 1, 51 5, 2, 52 5, 3, 53 5, 4, 54 5, 5, 55 5, 6, 56 અને હવે આજે આપણે ભણવાનું છે 5, 7, 57 વેરી ગુડ। અહીંયા 5 છે એટલે 50 અને અહીંયા 7 ના 7 એટલે 50 પેન્સિલમાં તમારી પાસે 50 પેન્સિલ હોય અને તમારી મમ્મી તમને બીજી 7 પેન્સિલ આપે તો તમે ગણો તો કેવી રીતે ગણાય? તેની પછીની 7 પેન્સિલ તમે 51થી ગણો। 51, 52, 53, 54, 55, 56 ને 57 તો આપણને મળે 57। હવે અહીંયા શબ્દમાં પણ લખ્યું છે 57, તો જરાક આંગળી રાખીને આપણે બોલે 5, 7, 57 5, 7, 57 5, 7, 57 5, 7, 57 વેરી ગુડ। હવે બધાને આવી રીતના બોલતા આવડે એટલે અહીંયા 50 વત્તા 7 = 57 50 અને 7 = 57 જે તમને ખ્યાલ આવી જ ગયો છે। હવે જરાક નીચે આપણે જોઈએ। જો બાળકો તમને અહીંયા ઘણા બધા બોક્સ આપ્યા છે અને તેમાં ટપકા વાઇઝ પણ આપેલું છે, તો તમે પહેલાં એને ઘૂંટી લેજો અને સાથે સાથે બોલતા જજો। 5, 7, 57 5, 7, 57 5, 7, 57 5, 7, 57 જોઈ બાળકો તમે આવી રીતે ઘૂંટી લીધું છે। પણ હવે બધા જ ખાનામાં તમારે 5, 7, 57 લખવાનું છે। પણ બાળમિત્રો તમને આપેલું આ બોક્સ છે ને તેમાં જો બે વાદળી કલરની લીટી છે તો તેની અંદર ને તેને અડીને જ 5, 7, 57 લખવાનું છે। જોજો બાળકો તમારે એ ખાનાની બહાર જવું જોઈએ નહીં। જો તમે એવી રીતે લખશો તો તમારા ટીચર પરીક્ષામાં શું પાડશે? ખોટું પાડશે। એટલે બધાએ ખાનાની અંદર જ લખવાનું છે। ચલો બધા બાળકો બોક્સમાં લખવાની શરૂઆત કરીએ। પહેલાં 5, 5 અને પછી 7, 7 આવી રીતે। તો બધા બોલીને લખો 5, 7, 57 5, 7, 57 5, 7, 57 જોયું તમે? પેલી લીટી અને બીજી લીટી બે પૂર્ણ કરી લીધી। હવે આપણે ત્રીજી લીટી લખીએ 5, 7, 57 5, 7, 57 5, 7, 57 5, 7, 57 હવે એની પછીની લાઈન 5, 7, 57 5, 7, 57 5, 7, 57 5, 7, 57 હવે જરાક એની પછીની લાઈન લખીશું આપણે 5, 7, 57 5, 7, 57 5, 7, 57 હવે છેલ્લી લાઈન આપણે લખીશું 5, 7, 57 5, 7, 57 5, 7, 57 5, 7, 57 થઈ ગયું ને? હવે જરાક એની બાજુમાં જોજો કે 50 વત્તા 7 = 57 એ તો બધાને બોલતા હવે ધીમે ધીમે આવડવા જ લાગ્યું છે, તો આપણે બોલીને લખીશું। પણ તે પહેલાં ઘૂંટી લઈએ
કે 50 + 7 = 57. હવે બધા બોલી બોલીને લખજો. 50 + 7 = 57. 50 + 7 = 57. 50 + 7 = 57. 50 + 7 = 57. 50 + 7 = 57. 50 + 7 = 57. 5 અહીંયા આવે અને 7 અહીંયા આવે તો બની ગયું 50 + 7 = 57. તમને બધાને પાછળે સાતળે 57 બોલતા આવડી જ ગયું છે અને સમજી પણ ગયા છો. હવે આપણે જરાક નીચેની પ્રવૃત્તિ જોઈએ. બાળકો, તમને એક સરસ મજાનું તોરણ આપ્યું છે, પણ તે પહેલાં અહીંયા આપેલી સૂચનાને આપણે વાંચીએ. આસો પાલવના પાન ગણો અને લખો. જો આસો પાલવના પાન આપેલા છે, તેને ગણવાના છે અને તમને આપેલા આ બોક્સમાં તમારે સાચો જવાબ લખવાનો છે. તો બધા ગણવા માટે તૈયાર? હા, વેરી ગુડ. તો બધા આવી લીટી પાડીને લખજો મારી સાથે. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. અરે આ તો 14 થયા, પણ આપણે અંક લખીને પણ જોઈ લઈએ કે સાચા છે કે ખોટા છે. તો બધા આવી રીતે લખજો. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14. જોયું બાળકો, આમાં પણ એકડે ચોકડે 14 જ આવ્યા. આપણને લીટી પાડીને પણ ગણતા આવડે અને અંક લખીને પણ. તો હવે આ એકડે ચોકડે 14 ક્યાં લખવાના? તમને આપેલા ગુલાબી બોક્સમાં. તો બધા લખો એકડે ચોકડે 14. જોયું બાળકો, આજે આપણે 42 નંબરનું પેજ પૂર્ણ કરી લીધું છે, જેમાં આજે આપણે શીખા 55 + 7 = 57. બધાને 55 + 7 = 57 બોલતા તો આવડી જ ગયું છે. હવે જરાક એની બાજુમાં 43 નંબરનું પેજ આપણે જરાક ધ્યાનથી જોઈએ. આમાં આપેલું છે 55 + 58. હવે તમારે એક અંક આગળ ગણવાનો, એટલે 55 + 58. 50 + 8 = 58. તમારે આમ બોલી બોલીને અહીંયા પણ લખવાનું અને અહીંયા 55 + 58 બોલીને લખવાનું. હવે જરાક નીચે જોઈએ. નીચે આપેલું છે કે ચોકલેટ ગણીને ગણો અને લખો. બાળકો, તમને અહીં ઘણી બધી ચોકલેટ દેખાય છે અને બોલ પણ દે, પણ તમારે માત્ર ચોકલેટ જ ગણવાની છે, બોલને ગણવાનું નથી. તમે લીટી પાડીને ગણી શકો, તમે અંક લખીને ગણી શકો, એટલે તમને ખ્યાલ આવી જ જાય અને પછી જ્યારે તમને સાચો જવાબ મળી જાય તો તમે આ સર્કલમાં લખી શકો. બાળકો, આ 43 નંબરનું પેજ અહીંયા લખ્યું છે હોમવર્ક SW, એટલે તમારે ઘરે કરવાનું છે અને બોલતું બોલતું લખવાનું છે. વાલીને જણાવવાનું કે તમારા બાળકોને પાના નંબર 43 હોમવર્કમાં કરાવવું અને અંકોની ઓળખ વધુને વધુ આપી અને અંકો બોલાવવા. ચાલો બાળકો, આપણે પાછા મળીશું. આવજો વંદે માતરમ.